नर्मदा ना डेडियापाड़ा ना अपना धारासभ्य चैतर वसावा सामे नर्मदा पुलिस मां फरियाद मामले पुलिसे चैतर वसावानी शोध मां टीमो बनावी छे। फॉरेस्ट नी जमीन पर खेडाण बाबते फॉरेस्ट विभाग ना कर्मचारीओ साथे बोलाचाली थई हती। कलम 386 हेठळ गुनो नोंधवामां आव्यो छे। वन विभाग नर्मदा द्वारा नर्मदा पुलिस नोंधवामां आवी छे। तो हालमां चैतर वसावानी बे पत्नीमांथी एक पत्नीनी अटकायत कराई छे। વધુ અપડેટ સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા અમારી સાથે જોડાયા છે। નરેન્દ્ર, જે ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને શોધવા માટે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। ભાવિન, આપને જણા દો કે મામલો જે છે એ જંગલ ખાતાની અંદરનો મામલો છે કે જંગલ જમીનના જે ખેડવા જે પોલીસનું એવું કહેવું છે કે જે પોલીસમાં જે એફઆઈઆર થઈ તે મુજબ કે જંગલ જમીન ખોદતી કોઈ ખેડાણ કરતો હતું તેને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા બીડગાડને ધમકાવવામાં આવ્યો હતો અને મારવામાં આવ્યો છે એવો મામલો ને લઈને પોલીસ ફરિયાદ થઈ છે। ત્યારબાદ હવે ધારાસભ્ય ચેતર વસાવાની શોધખોળ પોલીસ કરી રહી છે। હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર તેમના એક પત્ની જે બે પત્નીમાંથી એક પત્નીની અટકાયત કરવામાં આવી છે, પરંતુ એક ધારાસભ્ય સામે જો ગુનો નોંધાયો છે જેને લઈને સમગ્ર રાજ્યમાં હડકંપ મચી જવામાં આવે છે। બીજી તરફ ધારાસભ્ય ચેતર વસાવાનો અમે સંપર્ક કરવાનો કોશિશ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ પોલીસ જે છે આ બાબતે ધારાસભ્યને શોધવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી છે। આભાર માહિતી માટે। સૌથી મોટો પર્દાફાશ થવા જઈ રહ્યો છે। આરબીઆઈની બહાર લાગતી લાંબી કતાર ઉપર સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું। એક વસ્તુ જાણવા મળી કે 2000ની નોટ જે બદલવામાં આવી રહી છે તેમાં ખૂબ જ મોટું કૌભાંડ થઈ રહ્યું છે। મોટી સંખ્યામાં લોકો લાઈનો તો લગાવી રહ્યા છે પરંતુ તે લાઈનો પોતાની નોટ બદલવા માટે નહીં પરંતુ અન્ય કોઈની 2000ની નોટો બદલવા માટે અહીંયા ઊભા છે અને સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં આ મોટો ખુલાસો સામે આવ્યો છે કે 2000ની નોટ પાછળ કમિશન પેટે 400 રૂપિયા લેવામાં આવે છે અને આ લોકો 400 રૂપિયા લઈને લોકોની 2000ની નોટો બદલી આપે છે। રાત્રે 3 વાગે ઊભા રહી જાય છે તમામ લોકોને લાંબી લાંબી કતારો લાગે છે, નાના બાળકો સાથે ઊભા રહીને રીતસરના કૌભાંડ કરીને પૈસા કમાવાય છે। આરબીઆઈની બહાર આ 2000ની નોટો બ્લેકના વ્હાઈટ કરવાનું કૌભાંડ ચાલે છે, જાણે આરબીઆઈને કંઈ ખબર જ ના હોય તે રીતે, પોલીસને પણ ખબર ના હોય તે રીતે આ સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં મોટો ખુલાસો થયો છે કે લોકો મળતિયાઓ જે છે તે કમિશનમાં આ કારસ્તાન ચલાવે છે। 400 રૂપિયા 2000ની નોટના બદલવા માટે 400 રૂપિયા કમિશન લેવામાં આવે છે અને લોકો મોટી સંખ્યામાં પોતાના મળતિયાઓને અહીંયા ઊભા રાખે છે લાંબી લાંબી કતારોમાં અને 2000ની નોટ બદલવાના 2000ના સામે 400 રૂપિયા કમિશન લે છે। કેટલા લોકો આવી રીતે હોય છે તો નાનું બાળક લઈને ઉભા રહો? એ તો બીજા ઉભા તો તમે અમે વિશ્વાસ કેવી રીતે કરીએ તમારા પર કે તમે બદલાઈ આપશો? અમારે બદલાવાની છે એટલે તમને કેસ આપી દો ને હું કાપી લેતા હો તમે અહીંયા જ ઊભા છે તો કેશ જ હે? કેટલા કલાકમાં? 10 મિનિટમાં ત્યાં આટલી બધી લાઈન છે ને 10 મિનિટમાં કેમનું થાય? બીજા હોય ને એક્સ્ટ્રા પૈસા ન હોય કોકના તમામ બધા તમારા જ ઊભા છે શું ત્યાં? બધા અમારા નાતના છે ને ત્યાં લાઈનમાં ઊભા હોય અધિકારીઓને પણ આ વસ્તુની ખબર નથી, ના તો ત્યાં જે સિક્યુરિટી માટે ઉભા રહ્યા છે તેમને પણ આ વસ્તુની જાણ નથી કે લોકો રીતસર કૌભાંડ આચરી રહ્યા છે, 400 રૂપિયા કમિશન લઈને 2000ની નોટો બદલી આપી રહ્યા છે। અંકિત, 15 દિવસ પહેલાથી જ આ લાઈનો છે તે લાંબી કતારોમાં જોવા મળે છે આરબીઆઈની બહાર। જ્યારે મુદત પૂરી થઈ ગઈ ત્યારે કેટલાક લોકોને ખ્યાલ આવ્યો કે અહીંયા નોટો ચેન્જ કરવાની છે, અનેક લોકોની લાંબી કતારો છે તે અહીંયા જોવા મળે છે, પરંતુ અનેક આક્ષેપો પણ જે કરવામાં આવતા હોય છે। કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છે? રાતના 11 વાગ્યાના। કેમ રાત્રે 11 વાગે ઊભા? રાતે 11 વાગ્યાથી જ લાઈન ચાલુ થઈ છે।
કમિશન પર પણ પૈસા બદલી આપવામાં આવે છે? નહીં નહીં, કમિશન પે નહીં હૈ, 10 બજે હમ ભી રાત સે ખડે હૈ. હા, 6 નોટ હૈ. કેટલી છે? 6 નોટ. 6 નોટ. કમિશન પર બદલવાની જે વાત છે, જે વિડીયો પણ વાયરલ થયો છે કે અનેક લોકોની લાંબી કતારો છે, ભાઈ કેટલા વાગ્યાના ઊભા છો? રાત્રે 11 વાગ્યાના. અને કમિશનનું પેટે પણ આપવાની જે વાતો હતી ત્યારે શું? સાચી વાત છે, આપતા હતા. જ્યારે પહેલા મુદત આપવામાં આવી ત્યારે જનતાને ખબર હતી? ના, એ વખત ખ્યાલ નહોતો તમને કે 7 તારીખ ઓક્ટોબર 7 ઓક્ટોબર છે? ખબર હતી, પણ દિવાળીનું જે ઘરકામ કાઢ્યું હતું ને, એમાં દાદીના કપડામાંથી નીકળે એ ખબર જ નથી. તકલીફ તો પડે જ ને બેન. અનેક લોકો અહીંયા લાંબી કતારોમાં છે તે ઉભા છે. અંકલ, કેટલા વાગ્યાનું લોકોએ ઊભું રહેવું પડે છે? કેટલી હાલાકી પડે છે? તો બરાબર છે, પણ ખાસ તો આરબીઆઈ નું કામ બહુ સરસ છે, બરાબર, કોઈ તકલીફ નથી પડતી. તમામ જે લોકો અહીંયા ઊભા છે એમને પણ બતાવવા માંગીશ. ભાઈ, કેટલા વાગ્યાના ઊભા છો? 1.5 વાગે. કમિશન વાળી જે વાત છે, ના માર બેન, ના જે કેટલી 2000 નોટો છે? મારે તો 10 નોટો છે 2000 ની. બસ પહેલી જ વાર આવો, બતાવો. બાર ઊભા છે, અનેક લોકો કહી રહ્યા છે કે કમિશન પર પણ આપી રહ્યા છે, અમારા માણસો લાઈન પર ઊભા બાર બી બેઠા છે, અને અમાર કાકાનો છોકરો છે. સીસીટીવી પણ છે, કેમેરામેનને પણ કહીશ કે અહીંયા સીસીટીવી પણ, અહીંયા આપ સીસીટીવીની નજરમાં છો તેવું અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવે છે. પોલીસ પણ અહીંયા બંદોબસ્તમાં જોડાયેલી છે. રિઝર્વ બેંક આધાર કાર્ડ કે કંઈ માંગે છે આ અંદર પૈસા એ કરવા? આધાર કાર્ડ માંગે છે, ઝેરોક્ષ માંગે છે, પૈસા ઈ માંગે છે. બસ કેટલી વાર, કેટલા કલાક થી લોકો ઊભા રહે છે? અને 10-10 કલાક બી થઈ જાય ને બેન, ઘણું અચ્છું કામ છે. લોકો ગરીબોનો છે ને, સારું છે. રડુ કેમ આવે છે? મને ઘણું લાગે છે. કેમ? બહાર થી આવી છે બેન, અમે લાહોર થી આવ્યો છું. પૈસા બદલાયા? બદલાયા, થેન્ક યુ બેન. લોકો પૈસા બદલાવા પણ આવે છે અહીંયા સીધા જ. શું પુરાવાઓ માંગવામાં આવે છે ભાઈ? ખબર પડી નહી એટલે તમને ના પાડી. આપડે ખોટું, અમે 2 વાગ્યાના રાત્રે 2 વાગ્યા આઈને ઉભા રહીએ. આ બાજુ બહેનો છે, બહેનો ને પણ પૂછવા માંગીશ. બહેન, આ બાજુ કેટલા વાગ્યાના ઉભા છો? 2 વાગ્યાના. કેટલી તકલીફ પડે છે? તકલીફ તો પડે જ નહીં. અંદર કેટલા પુરાવા માંગવામાં આવે છે? આધાર કાર્ડ માંગે, આસન માંગે, ઝેરોક માંગે. કેટલી વાર આયા? આ પહેલી વાર બેન. મારા કેમેરામાં તો 3 વાર છે. આયા નથી તો આયા છે 3 વાર તો. કેટલી નોટો બદલાઈ? આ 10 લઈને જાઉં છું. અહીંયા બહાર જે પ્રકારે કેટલાક લોકો છે અહીંયા ઊભા હતા, જે પુરાવા લઈને પણ અહીંયા પહોંચી રહ્યા છે. ભાઈ, આધાર કાર્ડ કોનું છે અને તમે જ છો? શું નામ? કેટલા વાગ્યાના ઊભા છો? 2 વાગ્યાના. 2000ની નોટ પર 400 રૂપિયાનું કમિશન, આવી બી વાત છે? એવી વાત નહીં, આપણા ગલ્લા પૈસા એવું કમિશન ખાવાનું, જયારે ઝડપ પહોંચવાનું જરૂર. એટલે અનેક લોકો જે અહીંયા લાંબી કતારોમાં ઊભા છે, પોલીસના નાક નીચે આ કારસ્તાન છે તે પણ કરવામાં આવી રહ્યું છે. અહીંયા જોતા તો લાગશે કે શ્રમિકો જે કાળા મળતિયાઓ છે તેમના પૈસા ચેન્જ કરાવવા માટે અહીંયા લોકો જ્યારે ઊભા રહેતા હોય છે, અને સાથે જ અહીંયા અનેક લોકો છે જે મોઢું પણ છુપાવતા અહીંયા નજરે છે તે પડી રહ્યા છે. ભાઈ, કેટલા વાગ્યાના ઊભા છો? કઈ કેવું નથી, લાઈનમાં ઊભા રહેવા માટે કઈ કેવું નથી. મને શરમ આવે છે, કારણ કે લાઈન માં ઉભું રહેવાનું. હું આઉટ ઓફ ઇન્ડિયા જોબ કરું છું,
તો અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડશે. બેચાની 400 રૂપિયા એ કમિશન પર નથી કરાયું. ના ના, મારા ખુદની નોટો રહી ગઈ હતી, પોતાના પૈસા છે અમારા. પણ હું રાતે 2 વાગ્યાનો આવીને ઊભો હું, તો પહેલો નંબર હતો તો મારો પાછળ આવી ગયો. બોલો કે અંદર આધાર કાર્ડ કે કંઈ ભાંગે છે? આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની ચોપડી જમા થાય બેંકના અંદર ડાયરેક્ટ બેંકમાં. તમામ જે અહીંયા બીજા લોકો બી છે એ બી અહીંયા છે. બેન કેટલા વાગ્યાના ઊભા છો? બોલાવો બેન, કેટલા વાગ્યાના ઊભા છો? તમે બોલી જાઓ, કેટલા વાગ્યાના ઊભા છો? સવારે 8 વાગ્યાના ઊભા છીએ અમે. 2000 ની નોટો બદલવા અહીંયા જે અનેક બહાના, અહીંયા કેમેરામેનને કહીશ કે અહીંયા જે અનેક બહાના જે સામે આવી રહ્યા છે, અનેક લોકો આવા નવા નવા બહાના જે અહીંયા કાઢી રહ્યા છે. મને ત્યાં આવરી જે લાઈનો હોય છે એજન્ટો દ્વારા, જે 2000 ની નોટ બદલાવવી હોય તો પ્રત્યેક 2000 ની નોટને લઈને 400 રૂપિયા વી કમિશન જે મોકલવામાં આવે છે. અહીંયા તમામ જે શ્રમિકોને એનો ભોગ બનાવતા અહીંયા નજરે છે તે પડી રહ્યા છે. જ્યારે અહીંયા રોડ ઉપર સંદેશ ન્યૂઝની ટીમ ઊભી હતી ત્યારે એમનામાંથી જ એક વ્યક્તિ આવીને ત્યારે કીધું હતું કે અહીંયા અમે બદલી આપીશું, 10 જ મિનિટમાં જ્યારે બદલી આપીશું. અહીંયા અનેક લોકો છે ચહેરા પણ છુપાવી રહ્યા છે, સાથે જ અનેક આવા પ્રકારના અનેક કૌભાંડો હવે એક બાદ એક સામે આવી રહ્યા છે. એમની પાસે બી વાત કરીએ. ભાઈ મોઢું કેમ છુપાવો છો? આ બાજુ કેટલા વાગ્યાના ઊભા છો? કમિશન હોય